એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા, ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા. લોકો લોકોમાં એક જાગૃતિ આવી, દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી, ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે, પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું. છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું છોટુભાઈને, પણ એ નિરંતર ચાલવું જોઈએ, એ નિરંતર ચાલવું જોઈએ. વહાણમાં વહાણ જ્યારે હોય, બધું સામાન માલ વેપાર ધંધો હોય તો વહાણ કેટલું ભરપૂર હોય, પણ વહાણની અંદર કાણા પડે ને તો બધું માલ સામાન પણ જતો રહે ને. પેલા દેડકાનો ઉંદરો હોય ને એ કાણા પડે એટલે વહાણ ડૂબવાનું હોય. જહાજ, એ જહાજમાં કાણા પડે, બાંકોરો પડે એટલે પેલા દેડકાનો ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોળ ઉંદરો કૂદી કૂદીને નાહી જાય. ત્યાં છોટુભાઈની એ દશા થઈ, તેમના વાહણમાં બેઠેલા કોળ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરો ને બધા કૂદી કૂદીને નાહી ગયા અને એમને એકલા પડી મૂકી દીધા છે. આ સ્પષ્ટ છે ભાઈ, આદિવાસી સમાજ માટે જે માણસ લડત ચલાવ્યો હોય એને દુઃખના સમય મુશ્કેલીના સમય એની સાથે રહેવું જોઈએ. પોતાના બેબાક અંદાજના કારણે સાંસદ મનસુખ વસાવા વારંવાર ચર્ચામાં રહેતા હોય છે અને રાજનીતિમાં હરહંમેશ એક ચર્ચિત ચહેરો પણ છે. એવામાં ભરૂચના સાંસદ ઝઘડિયા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કદ્દાવર નેતા, આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના વખાણ કર્યા. વખાણ કર્યા ત્યાર સુધી તો ઠીક, આ નિવેદન તેમનું ચર્ચામાં પણ છે, પરંતુ તેની સાથે સાથે તેમણે છોટુભાઈ વસાવાના પરિવારજનો અને નિકટના વ્યક્તિઓ પર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું એવું છે કે છોટુભાઈ વસાવા એકલા પડી ગયા છે, કારણ કે તેમના પરિવારજનો અને નજીકના લોકોએ જ તેમના સાથે તેમને એકલા પાડ્યા છે. એટલે આડકતરી રીતે કદાચ કહેવાય છે ને, ઘર કા ભેદી લંકા ઢાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કદાચ એવું પણ લાગી રહ્યું છે. પરંતુ અહીં છોટુભાઈ વસાવાના વખાણ કરતાં કરતાં તેઓ પરિવારજનો સુધી પહોંચ્યા છે અને શું કહી રહ્યા છે, સાંભળીએ તેમનું આ આખું નિવેદન. તોડાઈ, આપણે આદિવાસીને હક ને અધિકારની વાત કરીએ છે, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છે, પણ હક ને અધિકાર આપણને વાતો જ કરના મેળવી નથી શકતા. હું છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું, આજે પોલિટિક્સ અહીંયા વાત ની વાત ના થાય, પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું, અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસીના હક ને અધિકારની વાત કરી, લોકોમાં જાગૃતિ આવી છે, લોકોમાં એક જાગૃતિ આવી છે, અને ઘણા બધા લોકો એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા, ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા. લોકો લોકોમાં એક જાગૃતિ આવી, દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી, ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે, પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું. છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું છોટુભાઈને, પણ એ નિરંતર ચાલવું જોઈએ, એ નિરંતર ચાલવું જોઈએ. વહાણમાં વહાણ જ્યારે હોય, બધું સામાન માલ વેપાર ધંધો હોય તો વહાણ કેટલું ભરપૂર હોય, પણ વહાણની અંદર કાણા પડે ને તો બધું માલ સામાન પણ જતો રહે ને. પેલા દેડકાનો ઉંદરો હોય ને એ કાણા પડે એટલે વહાણ ડૂબવાનું હોય. જહાજ, એ જહાજમાં કાણા પડે, બાંકોરો પડે એટલે પેલા દેડકાનો ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોળ ઉંદરો કૂદી કૂદીને નાહી જાય. ત્યાં છોટુભાઈની એ દશા થઈ, તેમના વાહણમાં બેઠેલા કોળ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરો ને બધા કૂદી કૂદીને નાહી ગયા અને એમને એકલા પડી મૂકી દીધા છે. આ સ્પષ્ટ છે ભાઈ, આદિવાસી સમાજ માટે જે માણસ લડત ચલાવ્યો હોય એને દુઃખના સમય મુશ્કેલીના સમય એની સાથે રહેવું જોઈએ, એની સાથે રહેવું જોઈએ. હું આ બોલું છું, એમના વખાણ કરું છું, એમાં મને ઠપકો બી મળે છે, મને ખબર છે, પણ એની ચિંતા નથી કરતો હું, એની ચિંતા નથી કરતો. જે સાચું તે સાચું કહેવાનું છે. હા, એમના પરિવારના લોકોએ કાળજી રાખવી જોઈએ, એના પરિવારના લોકોએ પણ કાળજી નથી રાખી, એ પણ કાળજી રાખવી પડે. તમારા બાપે શું નથી કર્યું? બાપનું જે સામ્રાજ્ય ટકાવી રાખવું જોઈએ ને, કેમ રફે દફે થવા આવે, એના માટે જવાબદાર કોણ છે? આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ જે લલકાર કર્યો છે એવું ગુજરાતમાં કોઈ આદિવાસી નેતા નહીં કરી શકે. હું વિરોધ પક્ષમાં છું છતાં બોલું છું, ને છોટુભાઈ મારી ટીકા કરી તોય હું બોલું છું. સાચું એ સાચું કેવું પડે? આદિવાસી સમાજે આગળ આવવું હોય તો એક એક આદિવાસી સમાજે
બોલવું પડશે, જાગૃત થવું પડશે. સરકારની યોજના ઘણી બધી છે, આદિવાસી સમાજને લગતી ઘણી બધી યોજનાઓ છે. તો મનસુખભાઈ વસાવાના નિવેદન અને એની સાથે સાથે છોટુભાઈ વસાવાની પરિસ્થિતિ પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. નમસ્કાર.